दिशा फाउंडेशन ढोड़िया समाज द्वारा आज जे प्रकल्पों लोकार्पण थवा जाई रही छे अने अत्यारे थयु छे ते आ विस्तार ना तमाम दिशा फाउंडेशन नी साथे जोड़ायेला मुकेश भाई कमलेश भाई नी टीम ने खूब अभिनंदन अने आजे मंचस्थ महानुभव हता अपना समाज ना जे संतो हता साथे साथे अमारा साथी धारासभ्य साथे साथे सुमूल डेरी ना चेयरमैन अने माजी सांसद तेमज समस्त आदिवासी समाज ना प्रमुख प्रदीप भाई तमाम आगेवानो वात एवी चाली हती के दिशा फाउंडेशन मा समाज मा राजकारण नहीं थवू जोईए परंतु मारे तो एम केवू छे राजकारण कसे नहीं थवू जोईए बधे समाज कारण थवू जोईए। मोहन भाई जे वात करी गया एमने मारे केवू छे के राजकारण करवा अमे नथी आव्या अमे समाज कारण करवा माटे आव्या छे અમે સમાજની સાથે છે જ્યારે મારો પક્ષ મારી પાર્ટી મારા સમાજનું અહિત કરશે ને તે દિવસે અમે પાર્ટીના પાટિયા કાઢીને સમાજની સાથે જોડાશું। આવી તાકાત જેનામાં બોલવાની હોય એને રાજકારણ કરવું જોઈએ અને દિશા ફાઉન્ડેશનને દિશા બતાવવાની જરૂર નથી મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂર છે। અમે કોઈ દિવસ કેસરી ટોપી પહેરવાના નથી અમે ફાળિયામાં ખુશ છે અને ફાળિયા જોડે જ રહેશું અને મરશું આ ફાળિયો ઓઢી લેશું એ અમારું કફન બનશે। પણ જ્યારે જે સમાજને દિશા બતાવે છે આટલું મોટું પ્રકલ્પ કરે છે અને હજુ આ તો શરૂઆત છે દિશા ફાઉન્ડેશનની હજુ તો અહીંયા બહુ મોટા મોટા પ્રકલ્પો થવાના છે આપણા સમાજના પરંતુ મારે એટલું દિશા ફાઉન્ડેશનને કહેવાનું છે માત્ર ધોળિયા સમાજ સુધી સીમિત નથી રહેવાનું દરેક આદિવાસી સમાજને આ દિશા બતાવવાની ખૂબ જરૂર છે। અમે તમારી સાથે ઝઝૂમવા તૈયાર છે અમે લડવા તૈયાર છે અમે મરવા તૈયાર છે અમારે કોઈ ટોપી ને કોઈ ખેસનું કામ નથી। એક ધોળિયાનો દીકરો છું એક આદિવાસીનો છું અને જો કઈ સરકાર અમારું હક છીનવી લઈને એના મોઢામાંથી કાઢીને અમે લઈ લઈશું પણ ડરવાને ગભરાવાની જરૂર નથી કોઈ બી જગ્યાએ હાકલ કરજો અમે કઈ અમારા વાંસદા ચીખલીમાં રોકાવાના નથી અમે માંડવી તાપી મહુવા બધે જ લડવા માટે તૈયાર છે અને લડશું અને જીતશું પણ આપણા સમાજે જ્યારે શિક્ષણ મેળવવાની શરૂઆત કરી આપણા લોકો શિક્ષિત બન્યા નોકરિયાત બન્યા એન્જિનિયર બન્યા શિક્ષકો બન્યા મામલતદાર બન્યા કલેક્ટર બન્યા એટલે આ લોકોએ શું કર્યું શાળાઓ બંધ કરવાની શરૂઆત કરી પરંતુ અમે દિશા ફાઉન્ડેશનની સાથે નવી શાળા ખોલવાની પણ અમે જરૂરિયાત થશે તો અમે કરશું રોજગારીના મેળાઓ પણ કરશું સારા સારી એક્ઝામ આપવાની હોય છે એ એક્ઝામના વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું ટ્રેનિંગ સેન્ટર પણ અહીંયા ચાલુ થશે પણ અમે અમારા સમાજને અહીંયા પૂરતા સીમિત કરવાના નથી આપણા સમાજને આગળ લઈ જશું। આજે વિધાનસભામાં 4 જેટલા ધારાસભ્ય ધોળિયા સમાજમાંથી આવે છે કેટલા આવે છે 4 જેટલા આવે છે અવાજ કોણ ઉઠાવે છે સમાજનો અવાજ કોણ ઉઠાવે છે સમાજનો અવાજ ઉઠાવવા વાળાને આપણે આગળ લાવવાની જરૂર છે એ પાર્ટી પક્ષવાળાનો અવાજ ઉઠાવવાનો આપણને કોઈ કામ નથી કામ છે આપણને કામ છે આપણને કોઈ કામ નથી મેં તો મોહનભાઈને કીધું તમે ત્યાં ઉભા રહેજો મારું બી સાંભળીને જજો અમારા મોહનભાઈ એમ કે તું ચપ ચૂપ જ રહેજે હું બોલતો નહીં એમ કે પણ આનંદ પટેલ ચૂપ રહેવાવાળો નથી આનંદ પટેલ આંગળી ઊંચી કરવાવાળો નથી આનંદ પટેલ લડવાવાળો છે લોહી નીકળે આપણા સમાજ માટે લોહી કાઢવા તૈયાર છે મરવા માટે તૈયાર છું પણ આપણા સમાજનું અહિત કરવાવાળાના છોડવાનો નથી આપણા યુવાનોને નોકરી નહીં મળે
તમે લડવા તૈયાર છે, જળ જંગલ જમીન ના પ્રશ્ન માટે લડવા માટે તૈયાર છે, પણ જો કોઈની તાકાત હોય, અમારી જળ જંગલ જમીન લૂંટવાની હોય તો અમે પહાડ તાપીમાં બતાવી દીધું છે કોનું હું થાય. કેન્દ્ર સરકારને ઘૂંટણીયા પાડતા વાર નથી લાગી, એટલે અમે સમાજની સાથે છે, સમાજની સાથે જોતરાયેલા છે, પક્ષ પાર્ટી સાથે નથી. જ્યારે પણ કઈ તકલીફ પડે તમારા ભાઈને તમારા દીકરાને યાદ કરજો, હું હંમેશા તમારી સાથે છું. સૌનો આભાર. સૌને જય આદિવાસી.